नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. 7મી જાન્યુઆરીના રોજ નવસારીના ટાટા હોલ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલામંચ દ્વારા ફંડ રેઝિંગ માટે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લાભાર્થે એક કોમેડી સહિત ફ્યુઝનનો મ્યુઝિકનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખ્યાતનામ કલાકારોનો કાફલો ઉમટી પડ્યો હતો. જો વાત કરવામાં આવે તો મેડી કે જેઓ ખ્યાતનામ સિંગર છે અને જેણે 2011ની અંદર સાઈ ગ્રુપના સાઈ ડાંડિયાનામાં પણ પરફોર્મન્સ કર્યું હતું, અને સાથે જ ઓજસ જરીવાલા જે કે સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને ખૂબ જ નામના એમણે પ્રાપ્ત કરી છે, અને ઓજસ જરીવાલા અનેક સિરિયલોમાં ગુજરાતી મૂવીઝમાં પણ આવી ચૂક્યા છે અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ જેમનું ખૂબ જ નામ છે ઓજસ જરીવાલાની સાથે આરજે દેવલો. જી હા, આરજે દેવલાને કઈ રીતે ભૂલી શકાય, કારણ કે ગઈકાલે જે એમણે સરસ મજાના લોકોને જકડી રાખ્યા હતા, હસાવ્યા હતા, તો આ પ્રમાણે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ જે ખરું એ મીડિયા પાર્ટનર હતું, અને સાઈ ગ્રુપ મીડિયા હાઉસના મીડિયા પાર્ટનર બેનર હેઠળ કલામંચ દ્વારા નવસારીજનોને એક સરસ મજાનો અદભુત કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. વર્ધમાન લબ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સમાં 3 દિવસ માટેનું 5th એન્યુઅલ ડી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડી તથા મુખ્ય મહેમાન ડોક્ટર હાર્દિક જાદવ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના પ્રમુખ એવા સંજય દેસાઈ તથા આચાર્ય શ્રીમતી ખ્યાતિબેન દેસાઈના માર્ગદર્શન અને દરેક શિક્ષકોના સહયોગથી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મરોલી બજાર પાસે આવેલા પોંસરા ગામ ખાતે આવેલી ટ્રિનિટી સ્કૂલમાં યોગ શિક્ષા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી, જેમાં યોગ ગુરુ અને શાંતિકુંજ હરિદ્વાર, ગાયત્રી માતા અને યજ્ઞ તેમજ સનાતન સંસ્કૃતિ વિશે સમજણ આપી નવી આશાસ્પદ પેઢીને સંસ્કારપાન કરાવવાનું સૌભાગ્ય કાર્ય સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા યોગ રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જ યજ્ઞનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નવસારી જિલ્લા દ્વારા તારીખ 6 અને 7 જાન્યુઆરી એમ 2 દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉદઘાટન કાર્યક્રમમાં જલાલપુર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી RC પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવસારી શહેર શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ, જલાલપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રણધીર પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મનીષ પટેલ, જલાલપુર તાલુકા ભાજપ મહામંત્રી દીપેશ, RSSના જિલ્લા કાર્યવાહ વિપુલભાઈ પટેલ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નવીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, અને સાથે જ વાંસદાની ટીમ ચેમ્પિયન બની હતી. સમાપન કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રીમતી દર્શના પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષ પરમાર તેમજ ગોવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, અને સાથે જ મોટી પેથાણ ગામના ગ્રાઉન્ડમાં ખેલ દિલીની ભાવનાથી તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.
એંધલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. ગણદેવી તાલુકાના એંધલ ગામે કાળા તળાવ હળપતિ ફળિયા ખાતે રાઠોડ પરિવાર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. ગણદેવી તાલુકાના એંધલ ગામે આદિવાસી સમાજ સેવા ગ્રુપ એંધલના સંયોગથી તારીખ 7/1/23 ના રોજ સવારે કાળા તળાવ હળપતિ ફળિયા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પના શુભારંભ પ્રસંગે એંધલના સરપંચ કલાબેન મયંકભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કેમ્પમાં કુલ 157 દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં રાનવેરી ખુર્દના યુવાનો અને એંધલ આદિવાસી સમાજ સેવા ગ્રુપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. વાંસદા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં જીપીએસસીનો તાલીમ વર્ગ યોજાયો. વાંસદા સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વાંસદા તથા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદાના આઈક્યુએસસી અને એનએસસી અંતર્ગત મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરીના સંયોગથી જીપીએસસી વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શક સેમિનાર તારીખ 7/1/2023 રોજ યોજાયો હતો. ત્યારે આ અંગે કોલેજના એસોસિએટ પરેશ આર શાહ મુખ્ય વક્તા તરીકે, પરીન મહેતા વિષય નિષ્ણાંત તરીકે રાજેશભાઈ ચૌધરી દ્વારા આગામી સમયમાં આવનાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તે અંગે જુદા જુદા વિષયો દ્વારા સચોટ માહિતી આપી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાંસદાની મનપુર હાઈસ્કૂલ નવસારી જિલ્લા ક્રીડા મંડળ આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધા બની ચેમ્પિયન. વાંસદા તાલુકાના મનપુર ગામની મનપુર હાઈસ્કૂલ નવસારી જિલ્લા ક્રીડા મંડળ આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધા અવ્વલ રહી માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ મનપુરના વિદ્યાર્થીઓ નવસારી જિલ્લા ક્રીડા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં માધ્યમિક વિભાગમાં બહેનોની ટીમ રસ્સા ખેંચ સ્પર્ધામાં ફાઇનલમાં રનર્સઅપ રહી હતી, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બહેનોની ટીમ રસ્સા ખેંચ સ્પર્ધામાં ફાઇનલમાં વિજેતા બની શાળા પરિવારનું ગૌરવ વધારી નામ રોશન કર્યું હતું. બિલ્લી મોરામાં ક્યાં થઈ ચોરી, જાણવા માટે જો અમારો નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ. કાલ્યાવાડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખાતે આજે રિક્ષા એસોસિએશનની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં રિક્ષા એસોસિએશનનું સંગઠન બનાવવા માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં હતી, જેમાં 70-80 રિક્ષા ચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આગામી સમયમાં જે રીતે રાત્રિ દરમિયાન કે રિક્ષા ચાલકોને કોઈ મુશ્કેલી પડે તો એસોસિએશન તેમની મદદે વહારે આવે તે હેતુસર આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના ઉનગામ નજીક અજાણ્યા વાહન અડફેટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શ્રમિકનું મોત. નવસારી તાલુકાના ઉનગામ ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કેમ્પમાં રહેતા મૂળ બિહારના સંજય અને તેના સાળા 21 વર્ષીય જીતેન્દ્ર નાગુ મંડળ અને અન્ય મિત્રો સાથે ગત વર્ષની 18 ડિસેમ્બરે ઉનગામથી બુલેટ ટ્રેનના કેમ્પ તરફ પરત આવી રહ્યા હતા. તે સમયે કોઈક અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે હંકારી જીતેન્દ્ર અને તેના મિત્રોથી થોડે પાછળ ચાલી રહેલા સંજયભાઈને અડફેટે લઈને ફગોળી દેતા માથામાં અને શરીરે તેમને ગંભીર ઇજા પામેલ હતી અને સાથે જ સંજયભાઈનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે જીતેન્દ્રએ આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ફોરવ્હીલ વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે અજાણ્યા ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીડી રાવલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલી તાલુકાના નોગામા ગામે ખેતરમાં મધરાતે ખેપિયાઓની દારૂ કાર્ટિંગ કરવાની તજવીજના ટાણે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારી રૂપિયા 1.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને 5 જેટલા વાહનો સાથે રૂપિયા 5.75 લાખનો મુદ્દામાલ કબજે કરી 8 જેટલાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે જીગર ઉર્ફે કાલ્યો લાલુ પટેલ, વિનોદ ઉર્ફે સિલ્લી લાલુ પટેલ, આ ઉપરાંત કબજે લેવાયેલ 5 વાહનોના ચાલકો અને દમણથી દારૂ મોકલનાર સહિત 8 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગણદેવીના પીએસઆઈ એસવી આહિર કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.
नेशनल हाईवे नंबर 48 पर बोरियाज टोल नाका पर 1.73 लाख नो दारू पकड़ायो अने बे नी अटकायत तेमज बे वोन्टेड। नवसारी ग्राम्य पोलिस ने बातमी मळी हती के नेशनल हाईवे नंबर 48 पर थईने एक आयसर टेम्पो दारू नो जत्थो दमण तरफ थी सूरत तरफ लई जवाई रह्यो छे। आ बातमी ने पगले ग्राम्य पोलिस नी टीमे नेशनल हाईवे नंबर 48 पर आवेल बोरियाज टोल नाका नजीक नाकाबंदी करीने जाप्तो गोठव्यो हतो। आ दरमियान बातमी मुजब नी गाड़ी स्थळ पर आवता पोलिसे तेने अटकाव्यो टेम्पो में तपास करता तेमाथी पुठ्ठाना बॉक्स में मूके भारतीय बनावटना विदेशी दारू मळी आव्या हता। त्यारे ज तेमनी पासेथी कुल रूपया 8,83,300 नी किंमतनो मुद्दा माल कब्जे कर्यो हतो। त्यारे तमामने वोन्टेड जाहिर करी आगळनी कार्यवाही करवा साथे नवसारी ग्राम्य पोलिसना PSI DD रावल आ अंगे वधु तपास करी रह्या छे। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 31.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 73%, જ્યારે સાંજે 31% રહ્યું હતું। હવાની ગતિ 7.2 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી। કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને હાલ એક્ટિવ કેસની સંખ્યા 1 સુધી પહોંચી છે। ત્યારે હાલ તો અત્યાર સુધી તમે જોયું હશે કે નવસારી જિલ્લામાં કોઈ પણ પ્રકારના કોરોનાના કેસો નોંધાતા ન હતા, પરંતુ ગઈકાલથી જ કોરોનાના કેસો નોંધાવાની શરૂઆત થઈ છે। ત્યારે હાલ તો એક્ટિવ કેસની સંખ્યા 1 છે, પરંતુ 1થી વધીને 100 સુધી ન પહોંચે આ સંખ્યા, તો એ માટે આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો, તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।